નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર ઋષિકેશ મહેતા અને આજે મારી સાથે ડૉક્ટર નીપાબેન વ્યાસ આપની સાથે સેન્ટર સ્ટેટ રિલેશન્સ વિશે થોડી માહિતીની ચર્ચા કરીશું સેન્ટર સ્ટેટ રિલેશન મૂળભૂત રીતે જોઈએ તો બંધારણનો વિષય ગણી શકીએ આપણે અને શા માટે આ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોની બંધારણમાં વાત થઈ છે તે પણ આપણે જોઈએ તો સૌથી પહેલાં મિત્રો કેન્દ્ર રાજ્યના સંબંધોને બંધારણમાં સમાવિષ્ટ કરવા માટેનું મૂળ હેતુ શું છે એ જો આપણે જવું હોય તો ફેડરલિઝમના કન્સેપ્ટમાં જવું પડે કે સમવાયતંત્ર તંત્ર એ શું છે અને શા માટે તંત્રનું આટલું બધું મહત્ત્વ છે દુનિયાના કોઈ પણ લોકશાહી દેશમાં એ પણ આપણે ચર્ચા કરીશું તો તંત્ર એ શબ્દ સમવાય એ ફેડોસ અથવા તો લેટિન શબ્દ ફેડોસ ઉપરથી આવ્યો છે મોર પર્ટિક્યુલરલી આપણે જોઈએ સ્લાઇડમાં તો ફેડરાલિઝમ અથવા ફેડોઝ તો એનો ટ્રેડિશનલ મિનિંગ કે જે પરંપરાગત એનો અર્થ કરવો હોય તો ઇટ ઇઝ કોલ્ડ એન એક્ઝિસ્ટન્સ ઓફ ટુ ઇન્ડિપેન્ડન્ટ એન્ડ કોઓર્ડિનેટ એથોરિટીઝ એન્જોઈંગ પાવર્સ વિધિન ધેર જ્યુરિસ્ડિક્શન એક જ વખતે એક જ દેશમાં બે અલગ અલગ સત્તાનું સમાનાંતર અસ્તિત્વ એ ફેડરલિઝમની એક ઓળખ છે આપણે એમ કહી શકીએ કે સામાન્ય મિનિંગ છે જેને પ્રોફેસર વેરે પણ કહ્યું છે કે ધેર આર ઓનલી ફોર ફેડરલ સ્ટેટ્સ કે ચાર મુખ્ય એવા દેશો છે અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ કે જેમાં ખરા અર્થમાં ફેડરલ સિસ્ટમનો સમાવેશ થયેલો છે હવે આની સાથે આપણે ટ્રેડિશનલ મિનિંગ સાથે જોઈએ તો શબ્દ ફેડરલિઝમ ક્યાંથી ઉપસ્થિત થયો ઉત્પન્ન થયો તો આ શબ્દ એ લેટિન શબ્દ ફેડોઝમાંથી આવ્યો છે જેનો અર્થ ટ્રેટી થાય એટલે કે આંતરરાષ્ટ્રીય સંધિ કે કરાર એને ટ્રેટી તરીકે આપણે ઓળખીએ છીએ પણ આ ફેડરલિઝમના કન્સેપ્ટમાં જોઈએ આપણે તો શરૂઆત જ એ રીતની છે કે બે સમાનાંતર સત્તાઓ એક જ દેશમાં એક જ સાથે ઉદ્ભવી શકે અને બંને વચ્ચે સત્તાનું સ્પષ્ટ વિભાજન હોય કે અમુક બાબતો અંગે મુખ્ય જે યુનિયન ગણવામાં આવે છે તેને સત્તા કે સર્વોપરિતા રહેશે અને બાકીની બાબતો છે તેમાં રાજ્ય કે રાજ્યો એને સર્વોપરિતા રહેશે બંને એકબીજાના કાર્યક્ષેત્રમાં હસ્તક્ષેપ નહીં કરે ટ્રુ ફેડરલ સિસ્ટમ જે આપણે ત્યાં નથી પરંતુ જે ચાર દેશો આપણે જોઈ ગયા અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડ કે એમાં એવા પ્રકારની ફેડરલ સિસ્ટમ છે કે જ્યાં કેન્દ્રમાં કે યુનિયનમાં બધા જુદા જુદા રાજ્યો પોતાના અંગત સ્વાર્થ માટે એકત્રિત થયા છે અથવા તો ફોર વેરી પર્ટિક્યુલર લિમિટેડ ઇસ્યુઝ ધે યુનાઇટ ધે ફોર્મ ધે ફોર્મ અ યુનિયન એ સંઘ બનાવ્યો છે તેમાં ધારો કે વિદેશ નીતિ છે વિદેશ અન્ય દેશો સાથે વ્યાપારની બાબત છે કે કરન્સી છે તો ચલણ ચલણી નાણું એ કોમન હોય આ બધી બાબતોમાં એ સાથે એકત્રિત થાય સંરક્ષણની બાબત છે ધારો કે તો આ બધી બાબતોમાં તેઓ એકત્રિત થઈ અને આખો સંઘ રચે છે એ સંઘમાં બધા જોડાણમાં આટલી બાબતો પૂરતો જ તેમનો સમાન કે કોમન ઇન્ટરેસ્ટ ગણી શકાય સમાન હિત ગણી શકાય બીજી બાબતમાં યુનિયન તરીકે મુખ્ય સંઘ તરીકે રાજ્યની આંતરિક બાબતમાં સંઘ વચ્ચે પડશે નહીં આ ફેડરલ સિસ્ટમની ટ્રુ ફેડરલ સિસ્ટમની લાક્ષણિકતા આપણે ગણી શકીએ આ એટલા માટે જરૂરી છે કારણ કે દરેક સભ્ય દેશો બીજી નાની નાની બાબતો જેવી કે તેમના રાજ્યમાં ફેડરલ લો એન્ડ ઓર્ડર સિસ્ટમ છે તો એ અંગે દરેક રાજ્યનું અલગ અલગ કાયદો હોઈ શકે એવું પણ બની શકે કે અમુક રાજ્યમાં ધારો કે પિનલ લો એમાં દેહાનદંની સજા છે અમેરિકામાં અત્યારે જોઈએ તો અમુક રાજ્યોમાં દેહનદંડની સજા નથી તો દરેક ફેડરલ સ્ટેટ યુનિટ એ પોતાની રીતે આંતરિક કાયદાઓ જેમાં એને સંઘ સાથે કોઈ લેવા દેવા નથી એ જાતે બનાવવા સક્ષમ છે તો ફેડરલ સ્ટેટની આ લાક્ષણિકતા જોઈ હવે આપણે આગળ જોઈએ તો વધારે સારો મિનિંગ ડૉક્ટર વેરે આપ્યો છે કે ધ મેથડ ઓફ ડિવાઇડિંગ પાવર્સ સો ધેટ જનરલ એન્ડ રિજિયોનલ ગવર્મેન્ટ્સ આર ઇચ વિદિન અ સ્પીયર કોઓર્ડિનેટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ તો એવી રીતની આ વ્યવસ્થા છે કે જેમાં કેન્દ્ર કક્ષાએ સંઘ પોતે પોતાના કાર્યક્ષેત્રમાં સ્વતંત્ર રીતે નિર્ણય કરી શકે છે દરેક રાજ્યો જે પોતાના સ્વાર્થ માટે જોડાયા છે એ સિવાયની બાબતમાં રાજ્યએ કેન્દ્રનો હસ્તક્ષેપ એમને સ્વીકાર્યો નથી તો આ ખરા અર્થમાં સત્તાનું તદ્દન વિભાજન ગણી શકીએ આપણે પ્રોફેસર બ્રિજ પણ આ રીતે જ કહે છે

પોતાની રીતે નિર્ણય કરવા પોતાની રીતે કાયદો બનાવવા પોતાની રીતે શાસન કરવા માટે સ્વતંત્ર ગણી શકાય હવે આ બાબતમાં આપણે ફેડરલ અને યુનિટરી એ સિસ્ટમનો તફાવત જોઈએ યુનિટરી એટલે એક તંત્રીય વ્યવસ્થા ફેડરલ એટલે એકથી વધારે શાસન વ્યવસ્થા એક સાથે જ હોય તો દર ઇઝ અ ક્લિયર ડિવિઝન ઓફ પાવર્સ ઇન ફેડરલ સિસ્ટમ યુનિટરી સિસ્ટમ એક જ વ્યક્તિ સત્તા એક જ સંઘ સત્તા સંભાળે છે એટલે એમાં

જે ફેડરલ સિસ્ટમની લાક્ષણિકતા છે રાજ્ય પોતાની બાબતમાં નિર્ણય કરવા સ્વતંત્ર છે ફેડરલમાં કે તંત્રમાં એમાં કેન્દ્રનો હસ્તક્ષેપ તે સ્વીકારી શકતા નથી તો આ સંજોગોમાં જોઈએ આપણે કે ફેડરલ પ્રિન્સિપલ સિદ્ધાંતો કયા કયા છે તો દેર હેઝ ટુ બી એ ક્લિયર ડિમાર્કેશન ઓફ પાવર્સ બિટવીન સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ્સ પાવર્સ ઓફ બોથ યુનિયન સ્ટેટ આર ઇન્ડિપેન્ડન્ટ ઇન ધેર ઓન સ્પીયર્સ

બંને જે વ્યાખ્યામાં ફેરફાર આપ્યો છે પ્રોફેસર વેર એમ કહે છે કે રાજ્યએ દરેક તંત્રમાં સ્વતંત્ર હોવું જોઈએ દરેકે દરેક બાબતમાં પ્રોફેસર બીજા એમ ના પાડે છે એ એમ કહે છે કે રાજ્ય દરેક બાબતમાં સ્વતંત્ર સ્વતંત્ર હોય તો જ તે તંત્ર છે એ હંમેશા એવું જરૂરી નથી ઘણી બધી બાબતો એવી છે કે તેમાં રાજ્યની સર્વોપરિતા લાગુ પડે તો આ ફેડરલ સિસ્ટમની ખાસ બાબતોનો અભ્યાસ કરી હવે આપણે દરેક ફેડરલ સિસ્ટમની લાક્ષણિકતા ઉપર જો નજર કરીએ તો મુખ્યત્વે આટલી લાક્ષણિકતા કે કેરેક્ટરિસ્ટિક્સ કહી શકાય સમવાયતંત્રની ડિસ્ટ્રિબ્યુશન ઓફ પાવર્સ એ ગણી શકાય સુપ્રિમસી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન બંધારણને જ હંમેશા સર્વોપરિતા માનવામાં આવે છે દરેક સમવાયતંત્રમાં હંમેશા લેખિત બંધારણ હોય ડ્યુઅલ ગવર્મેન્ટ કેન્દ્ર અને રાજ્ય સરકાર જે રીતના આપણે ભારત દેશમાં છે એવી દરેક સમવાય તંત્રમાં હોય છે અને રિજિડિટી ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કે બને ત્યાં સુધી આ વ્યવસ્થા જલ્દી ફેરફાર ના થઈ શકે તેવી હોય છે થોડી જડ આપણે કરી શકીએ અને એથોરિટી ઓફ ધ કોર્ટ્સ અદાલતની કાયદાનું અર્થઘટન કરવાની સત્તા તો આટલી પાંચ બાબતો છ બાબતો મુખ્યત્વે દરેક આપણે ફેડરલ સિસ્ટમમાં જોઈ શકીએ સમજી શકીએ અનુભવી શકીએ અને આ બધી બાબતોનો સમન્વય થઈ અને જે સમવાયિત સરકાર બને છે ટ્રુ ફેડરલ સિસ્ટમ કહેવાય ભારત દેશમાં આપણે ત્યાં ક્વેઝાઇ ફેડરલ સિસ્ટમ છે અર્ધસમવાય તંત્ર છે ખરા અર્થમાં સમવાયતંત્ર નથી કઈ રીતે અર્ધસમવાય તંત્ર છે તો અહીંયા આગળ ધેર ઇઝ અ ડ્યુઅલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર એ પોતે પણ અમુક ક્ષેત્રોમાં કાયદો બનાવવાની સત્તા ધરાવે છે બાકીના ક્ષેત્રોમાં રાજ્ય સરકારોને પણ જુદી જુદી સત્તા છે કાયદો બનાવવાની અને સાથે સ્પષ્ટ બંધારણે જ નક્કી કરેલી એક ભેદરેખા કે સીમારેખા છે કે એમાં રાજ્ય સરકારોએ શું કરવું શું ન કરવું એ પણ દર્શાવ્યું છે અને કેન્દ્ર સરકારે શું કરવું શું ન કરવું એ દર્શાવેલું છે અર્ધસંવાય તંત્રમાં હંમેશા કેન્દ્રનો અમુક બાબતોમાં રાજ્ય ઉપર અંકુશ રહેશે અને રાજ્યો ધારે તો પણ આ બધી બાબતોમાં કેન્દ્રને ઉપરવટ જઈને કંઈ કામ નથી કરી શકતા અર્ધસંવાયતંત્રમાં બીજી બહુ જ બે મહત્વની બાબત છે એ છે કે ધર ઇઝ અ સિંગલ કોન્સ્ટિટ્યુશન એક જ બંધારણ છે જ્યારે અમેરિકામાં જોશો તમે તો ધેર ઇઝ અ સિંગલ કોન્સ્ટિટ્યુશન એટ ધ સેન્ટર એન્ડ ઓલ ધ સ્ટેટ્સ આર હેવિંગ દેર ડિફરન્ટ કોન્સ્ટિટ્યુશન્સ બંધારણ દરેક રાજ્યના અલગ છે સાથે કેન્દ્રમાં અમેરિકાનું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એનું બંધારણ અલગ છે તો આ

ભારતનો નાગરિક છે અને કોઈ રાજ્યનો પણ નાગરિક છે એવું ભારત દેશમાં કોઈ કહી નથી શકતું કારણ કે એક જ નાગરિકત્વ મળે છે જ્યારે અમેરિકામાં કોઈ એમ કહી શકે કે હું કોઈ રાજ્યનું કેલિફોર્નિયાનો નાગરિક છું સાથે અમેરિકાનો નાગરિક છું ડ્યુઅલ સિટીઝનશિપ મળે છે ક્વેઝાય ફેડરલ સિસ્ટમમાં આ લાક્ષણિકતા એક વધારે એ છે કે જ્યારે કટોકટી આવે ઇમરજન્સી આવે ત્યારે કેન્દ્ર બધી સત્તા રાજ્યની પોતાને હસ્તક પણ લઈ શકે છે આ અમેરિકામાં નહોતું અને હજી પણ નથી એનો ડ્રોબેક કે ત્રુટી એ રીતની કહી શકાય કે જ્યારે અઢારસો એકાણુંમાં વિશ્વયુદ્ધ પહેલાંની બાબત છે આ તો એ વખતે કટોકટી આવી ત્યારે સુપ્રીમ કોર્ટ ઓફ યુએસએ હેડ ટુ એનાઉન્સ કે આ બધી સત્તાએ કેન્દ્રને હસ્તક દરેક રાજ્યોને લઈ લેવામાં આવશે પણ આવું કેનેડાના બંધારણમાં નથી કેનેડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ હેવિંગ ધી પ્રોવિઝન ઓફ ઇમરજન્સી એ પણ સાથે છે સાથે ફેડરલ સિસ્ટમ તંત્રમાં થોડો અંકુશ કેન્દ્રનો રાખેલો છે તો આ બધી બાબતો આપણે તંત્રની ચર્ચા કરી હવે કેન્દ્ર રાજ્ય વચ્ચેનો સંબંધ જોઈએ તો કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધમાં આ તંત્ર કઈ રીતે ઉપયોગી છે અને શા માટે આપણે આટલું ડિટેલમાં સમજવું પડ્યું જો એ આપણે જોઈએ તો કેન્દ્ર અને રાજ્યના સંબંધમાં પણ સૌથી પહેલાં આપણે જોઈએ તો આર્ટિકલ બસો પિસ્તાલીસ બંધારણના અનુચ્છેદ બસો પિસ્તાલીસમાં સ્પષ્ટપણે એમ કહેવામાં આવેલું છે કે અમુક બાબતો જેમાં માત્ર કેન્દ્ર સરકારને કાયદો ઘડવાની સત્તા રહેશે અને બાકીની બાબતોમાં રાજ્ય સરકારને આ સર્વોપરીતા રહેશે તો અહીંયા સેન્ટ્રલ સ્ટેટ રિલેશનશીપની બાબત આપણે જોઈએ તો આપણે હા પાર્લામેન્ટ મે મેક લો ફોર ધી હોલ ઓર એની પાર્ટ ઓફ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા આર્ટિકલ બસ્સો પિસ્તાલીસ એમ કહે છે કે સંસદને કઈ બાબતમાં કાયદો ઘડવાની સત્તા છે તો સંસદ ભારતની કોઈપણ પણ જગ્યાએ દેશમાં આવેલી જગ્યા હોય ત્યાં આગળ પોતાની મર્યાદામાં રહી અને કાયદો ઘડવાની સત્તા ધરાવે છે આર્ટિકલ બસ્સો પિસ્તાલીસ એમ કહે છે જેને સ્થાનિક હકુમતની બાબત કહેવામાં આવે છે કે ટેરિટોરિયલ જ્યુરિસ્ટિક્શન વિધિન ધ ટેટરી ઓફ ઇન્ડિયા એન્ડ ઇટ કેન હેવ ઇવન ઇફેક્ટ આઉટસાઇડ ઇન્ડિયા એક્સ્ટ્રા ટેરિટોરિયલ જ્યુરિસ્ટિક્શન પણ અહીં આગળ સંસદનું ગણી શકાય પરંતુ રાજ્યની બાબત હોય તો રાજ્ય અમુક જ પોતાના રાજ્યની મર્યાદામાં રહીને કાયદો ઘડી શકે છે સામાન્ય રીતે પણ અમુક સંજોગોમાં રાજ્ય સરકારોને પણ કે રાજ્યને પણ કાયદો ઘડવાની સત્તા છે જે કાયદાની અસર તેની રાજ્યની બહાર પણ થતી હોય હવે અહીં પહેલાં આપણે મિત્રો સ્પષ્ટ સમજી લઈએ કે કેન્દ્ર સરકારને કઈ હકુમત છે રાજ્ય સરકારને કઈ હકુમત છે બંનેની અમુક સમાનાંતર હકુમત પણ છે તો આપણે જોવું પડે બંધારણનું સાતમું પરિશિષ્ટ બંધારણનું સાતમું પરિશિષ્ટ બંધારણના દરેક પરિશિષ્ટ એ પણ બંધારણનો એક ભાગ જ છે એમ કહી શકાય આપણે સાતમા પરિશિષ્ટમાં જોશો તમે તો દેર આર થ્રી ડિફરન્ટ લિસ્ટ લિસ્ટ સેન્ટ્રલ લિસ્ટ સ્ટેટ લિસ્ટ એન્ડ કન્કરન્ટ લિસ્ટ કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સહવર્તી યાદી તો આ ત્રણ યાદીઓ છે બંધારણના સાતમા પરિશિષ્ટમાં એ પણ સ્પષ્ટપણે મૂકવામાં આવી છે શોઈંગ ધ ક્લિયર ડિમાર્કેશન ઓફ પાવર્સ કાયદો ઘડવાની સત્તા અંગેની આપણે ત્રણ વિવિધ સમય તંત્રમાં રાજ્ય કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધોની વાત કરીએ તો એ લેજિસ્લેટિવ રિલેશન્સ આવે છે સાથે ફાઇનાન્શિયલ રિલેશન આવે અને એડમિનિસ્ટ્રેટિવ સંસદીય બાબતો આવે છે કાયદો ઘડવાની સત્તા અંગેની બાબત આવે કેન્દ્ર રાજ્યના સંબંધમાં વહીવટ અંગેની સત્તા આવે અને સાથે નાણાકીય બાબતો પણ આવે તો આજે આપણે માત્ર કેન્દ્ર રાજ્ય વચ્ચે કાયદો ઘડવાની સત્તાની ડિમાર્કિંગ લાઇન્સ કે એની ભેદરેખા એ આપણે જોઈએ સૌ તો સાતમા પરિશિષ્ટમાં કેન્દ્ર યાદી છે દેર ઇઝ અ યુનિયન લિસ્ટ કેન્દ્ર યાદીમાં જે કોઈ બાબત છે કે કુલ છાસઠ એન્ટ સત્તાણું એન્ટ્રી સાતમા પરિશિષ્ટમાં કેન્દ્ર યાદીમાં છે તો આ બધી બાબતોમાં માત્ર સંસદને જ કાયદો ઘડવાની સત્તા છે ઓનલી પાર્લામેન્ટ કેન ઇનેક્ટ ધ લેજિસ્લેશન ઇન ઓલ ધી એન્ટ્રીઝ સાથે આવે છે બીજી બાબત કે રાજ્ય યાદીની બાબત એ લિસ્ટ ટુમાં આવે છે સ્ટેટ લિસ્ટ સ્ટેટ લિસ્ટમાં જે કોઈ બાબતો છે તેમાં માત્ર જે તે રાજ્યોની વિધાનસભાને કાયદો ઘડવાની સત્તા રહેશે તેમાં કેન્દ્ર સામાન્ય રીતે હસ્તક્ષેપ નહીં કરે તેના ફોર્ટી સેવન એન્ટ્રીઝ અને સાથે કન્કરન્ટ લિસ્ટ એટલે કે સહવર્તી યાદી ત્રીજી યાદી તરીકે આપેલી છે જેમાં માત્ર કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર બંને કાયદો ઘડી શકે પરંતુ કોઈ એક બાબતમાં જો રાજ્ય સરકારે કાયદો ઘડ્યો હોય તે અને કેન્દ્ર સરકારે એ જ બાબતમાં કાયદો ઘડ્યો હોય બંનેમાં અસંદિગ્ધતા અથવા તો વિસંગતતા ઉત્પન્ન થાય તો વિસંગતતામાં જો કેન્દ્રએ જે કંઈ કાયદો ઘડ્યો હશે એ કાયદાને પ્રાધાન્ય આપવામાં આવશે આ બધા સામાન્ય નિયમો છે અને આ નિયમોને આધીન રહી અને કાયદો બનાવવામાં આવે છે તો અહીંયા રાજ્ય યાદીની બાબત જોઈએ તો રાજ્ય ક્યારે બહાર એટલે કે પોતાની હકુમત બહાર એક્સ્ટ્રા ટેરિટોરિયલ જ્યુરિસ્ટિક્શન બાબતમાં કાયદો ઘડી શકે અને એ કાયદાની કેવી અસર થાય એ આપણે આ એક કેસના ઉદાહરણ સાથે સમજીએ તો સ્ટેટ ઓફ બોમ્બે વર્સિસ આર એમડીસી આ કેસમાં લોટરીની ટિકિટો અને એના ઇનામો એની ઉપર ટેક્સ લાદવાની બાબત હતી હવે બોમ્બે રાજ્યમાં લોટરીની ટિકિટોના ઉપર ટેક્સ લાગવાની બાબત તો અહીં આગળ સ્ટેટ ઓફ બોમ્બે એણે રાજ્ય બોમ્બે રાજ્યએ આ પ્રોવિન્સ ઓફ બોમ્બે એ વખતે તો ત્યારે ટેક્સ લાદેલો હતો પણ એ ટેક્સ બોમ્બે રાજ્યની બહાર લાદવો કે નહીં કે એનું હકુમત એની બહાર જઈ શકે કે નહીં એ અંગેની જોગવાઈઓનું ડિસ્કશન કરવામાં આવેલું હતું કે જે છાપા દ્વારા લોટરીની ટિકિટો અને બધું પબ્લિશ થતું હતું ઇનામો જાહેર થતા હતા એ છાપું પ્રસિદ્ધ બેંગ્લોરમાં થતું હતું પબ્લિશ પ્રિન્ટ બેંગ્લોરમાં થતું હતું સર્ક્યુલેશન એનું બોમ્બેમાં હતું તો અહીંયા આ ન્યૂઝપેપર ઉપર પણ ટેક્સ લાદવાની બાબત એ રાજ્ય સરકારે નાખી જેને ચેલેન્જ કરવામાં